નખત્રાણા તાલુકાના નિરોણા ગામે નવી મસ્જિદનો પ્રોગ્રામ રાખેલો હતો, તેમાં ઘણા બધા મહાનુભાવો તેમજ નિરોણા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ શ્રી, સૌપ્રથમ તો તમારો પરિચય અને જે આ મસ્જિદનો જે એક ખ્યાલ આવ્યો મગજમાં એના વિશે શું કહેશો છે? મારું નામ કુંભાર ઉમર ઇસ્માઇલ, મોતુઅલી, નિરોણા મુસ્લિમ જમાત. સાહેબ, અમારો મસ્જિદ 300 વર્ષ જૂની અને સમાજ બહુ નાની હોવાથી અને એના હિસાબે અમે થોડો કરી અને આયોજન ચાલતો હતો, તો એ હિસાબે અમે મસ્જિદનું આયોજન કર્યું અને નિરોણા જમાતના જે પણ નિરોણામાં વસતા મુસ્લિમ ભાઈઓ છે એનું બહુ સારા પ્રમાણમાં ફંડફાળો મળેલ અમને અને આજુબાજુના અમારા મુસ્લિમ વિસ્તારનો ફંડફાળો કરી અને અમે મસ્જિદનું આયોજન કરેલ છે. તમે આજે પ્રોગ્રામ બહુ જ કાર્યકરોની મહેનત છે અને જે આજે મહાનુભાવો આવ્યા છે એમના વિશે સાહેબ શું કહેશો? આજે અમારો મસ્જિદે જામા મસ્જિદ નિરોણાનો ઇબ્તેદા એનો પ્રોગ્રામ રાખેલા હતો, તો અમારો પ્રોગ્રામ 16 તારીખના હતો, તો 16 તારીખના મસ્જિદની ઓપનિંગનો પ્રોગ્રામ રાખેલો હતો. એમાં અમારા મુફતીએ કચ્છ અને એના ફરજંદ મૌલાના અલાજ સૈયદ મોહમ્મદ અમીન શાહ, હાજી અમન શાહ બાવા અને હજરત અલાજ સૈયદ સલીમ શાહ બાપુ જહાંગીર શાહ વિંજાણવાળાના હસ્તે એનો મસ્જિદનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અને આજે 17 તારીખના અમારે મસ્જિદની અંદર હજરત પીર સૈયદ આમન શાહ અલુસેની, પ્રમુખ સુન્ની ચાંદ કમિટી કચ્છ, અને મૌલાના અલાજ મોહમ્મદ અલીફ નકશબંધી, સભ્ય ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, એના નેતૃત્વમાં આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને અમારા ઉલમા ઇકરામ, સાદાત ઇકરામ અને મુસ્લિમ સમાજના બહુડી સંખ્યામાંથી અલગ અલગ કચ્છના ગામોમાંથી પધારેલા મહેમાનો અને અમારા ધર્મગુરુ, અમારા પાવરપટ્ટીના દિલીપ દાદા, દિલીપ રાજા કાપડી, મોરજર અખાડો અને જગજીવન મહારાજ બિબર આશ્રમ, રવિભાણ આશ્રમના મંતશ્રી અને કોમી એકતાનું પ્રતીક એવો નિરોણા ગામમાં બધા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ અમને બહુ સપોર્ટ કરેલો. તો સાહેબ, આજનો જે પ્રોગ્રામ તમે નિરોણા ગામે આવ્યા છો, તો આજના પ્રોગ્રામ વિશે શું કહેશો સાહેબ? આજે નિરોણા મતે એક મસ્જિદનું નવેસરથી નિર્માણ થયું અને આજે એનું ઉદ્ઘાટન પ્રસંગ હતો. એ પ્રસંગે નિરોણા મુસ્લિમ જમાતે એક મોટો કાર્યક્રમ રાખી અને તમામ ધર્મ અને સમાજ ના દરેક ભાઈઓને અહીંયા આમંત્રિત કરી અને એક નમૂનારૂપ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હકીકતમાં આજના કાર્યક્રમમાં ભારતના અને જે ભારતને આઝાદી આપનાર લડવૈયા ગડવૈયા અને જે સપનું જોતા હતા એ ભારતના દર્શન આજે હકીકતમાં નિરોણા મધ્ય જોવામાં આવ્યો છે. તમામ સમાજોના, તમામ બિરાદરીઓના અને તમામ ભાઈઓ હિન્દુ મુસ્લિમ બધા અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં શાંતિનો સંદેશ આપવામાં આવ્યો, જેમાં વિવિધ ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા અને બધા સમાજોના લોકો હાજર રહી અને આ કાર્યક્રમને માણ્યો છે. હકીકતમાં કચ્છની કોમી એકતાના પ્રતીક રૂપે આજનું જે કાર્યક્રમ છે એ યોજવામાં આવેલ અને આખા ભારત માટે શાંતિનો સંદેશ અહીંથી આપવામાં આવેલ છે અને મુસ્લિમ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ. અન્ય ધર્મ અને સમાજોના લોકોનું પણ ખૂબ આભાર માનવામાં આવ્યો કે આ પ્રસંગે આ કાર્યક્રમમાં બધાએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. સાહેબ, ઘણા ટાઈમથી કાર્યકરોની જે મહેનત રહી છે એ કાર્યકરોની મહેનત વિશે સાહેબ શું કહેશો? હકીકતમાં આવો કાર્યક્રમની જે આયોજન કરીને જે સતત 1-2 મહિનાથી એની જે મહેનત કરીને જે છોકરાઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને સાહેબ, તમે તો બહુ ફરતા હશો, પણ જે આજે તમે નિરોણા ગામે આવ્યા છો અને નિરોણા ગામના ભાઈચારા વિશે સાહેબ શું કહેશો? હકીકતમાં વિશ્વના 26 દેશોનો મેં પ્રવાસ કર્યો છે અને આખા ભારતમાં બધી જગ્યાએ મારો જવાનું થાય છે, પણ આજે નિરોણા ગામમાં અહીંયા આવીને જે આનંદ થયો છે અને હકીકતમાં મને પણ જે ભારતની
जे दर्शन नी जे कल्पना हती ई आजे मैं नजर थी जोई छे नीराणा ने धरती उपर अने हकीकत मां आजे जे दर्शन थया छे भारत ना ई हूँ कहूँ छू के आखा भारत में आ प्रेम अने मोहब्बत अने एकता नी जे खुशबू छे ए बधी भारत में फैलाय अने आ भारत विश्वनु महान जे छे ई देश बने एवी प्रार्थना करीए छीए।